કાંકરેજ મામલતદારને સ્થાનિક લોકોને ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે સર્વિસ રોડ બનાવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક લોકોની માંગ છે કે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે 27 ઉપર ટોલટેક્સની અસલ વેદના પ્રત્યે આપશ્રીનું ધ્યાન દોરાય. નેશનલ હાઈવે 27 પર 42 કિલોમીટરના અંતરમાં 2 ટોલનાકા છે. એક ડીસા તાલુકાના મોડેઠા અને એક કાંકરેજ તાલુકાના બલગામમાં હાઈવે ઓથોરિટીના નિયમ મુજબ 2 ટોલ બુથ વચ્ચે કમસે કમ 60 કિલોમીટરનું અંતર હોવું જોઈએ. આ ઉપરાંત નેશનલ હાઈવે પર 27 ઉપર સ્થાનિક લોકો માટે કોઈ જ સર્વિસ રોડ નથી. સ્થાનિક લોકોને પણ ટોલટેક્સમાંથી બાકાત રાખ્યા નથી આ સરકારે. આ વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકો ખેડૂતો છે, જેમની સૌથી વધુ તકલીફ ભોગવવી પડે છે ખેડૂતોને. તેઓને બંને બાજુ ટોલટેક્સ ભરવો પડે છે. આ સાથે પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને અસલ ટોલટેક્સમાંથી મુક્તિ મળવી જોઈએ, કેમ કે એ લોકશાહીનો ચોથો સ્તંભ છે. હાઈવેના નિયમ મુજબ દરેક વળાંકમાં કી ટાઇલ્સ રેડિયમ લાઇટ હોવી જરૂરી, જે ક્યાંય જોવા મળતી નથી. દરેક હાઈવે ઉપર રખડતા ઢોરો માટે કોઈ જાતનું પેટ્રોલિંગ કરવામાં આવતું નથી. ઘણીવાર આના લીધે ગંભીર અકસ્માતો પણ થાય છે. હાઈવે ઉપર કોઈપણ જાતનો એક્સિડન્ટ થાય તો વાહન દૂર કરી રસ્તો ક્લિયર કરવાની જવાબદારી પણ નેશનલ હાઈવે ઓથોરિટીની છે. હાઈવે એકદમ દુર્ગમ સ્થિતિમાં છે, ખાડાઓનું સામ્રાજ્ય છે. હજી હાઈવે પર સ્ટ્રીટ લાઇટ પણ અંધ અવસ્થામાં જોવા મળી રહી છે. અંડરપાસ ઉપર ખાડાઓ જીવલેણ સાબિત થાય એવી સ્થિતિમાં છે. હાઈવે ઉપર આટલા મોટા ખાડાઓ પડી ગયા છે કે અનેક નાના વાહનોના કારણે તે અકસ્માતના ભેટે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ તેની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. અમે ત્યારે સંબંધિત અધિકારીઓ આ સમસ્યા પર ધ્યાન આપે, કડક દેખરેખ હેઠળ એનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની સમસ્યા જેથી દૂર થાય. સ્થાનિક ગામના સરપંચશ્રીઓ, લોક, આમ જનતા સંપૂર્ણ તૈયારી છે. 15/8/2022 સુધીમાં સ્થાનિક લોકોને ટોલટેક્સમાંથી મુક્તિ કરવામાં નહીં આવે તો 15/8/2022ના રોજ પછી સરપંચશ્રીઓને સ્થાનિક લોકો ધરણા કરશે અને જરૂર પડે તો રસ્તા રોકો જેવા કાર્યક્રમ પણ કરવાની તૈયારી અને અલ્ટિમેટ આપી દીધું છે, જેની સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની રહેશે. આ ખૂબ જ ચિંતાનો વિષય છે, જેના ઉપર તાકીદે ધ્યાન આપવું જરૂરી છે, તેમ તેવી માંગ કરવામાં આવી. આમ બનાસકાંઠા જિલ્લામાં બનાવવામાં આવેલો નેશનલ હાઈવે 27 42 કિલોમીટરના અંતરમાં 2 ટોલ નાકા છે, જ્યારે હાઈવે ઓથોરિટીના નિયમ મુજબ 60 કિલોમીટરના અંતર હોવું જોઈએ. આમ સરકાર જે હાઈવે બનાવી રહ્યો છે અને હાઈવે ઓથોરિટી દ્વારા જે ટોલટેક્સ બનાવવામાં આવી રહ્યા છે તે ગેરકાયદેસર હોય તે જોવા મળી રહ્યું છે. તેમ છતાં પણ સરકારની કોઈ જ દખલગીરી ન હોય અને સરકાર કોઈ કામ કરવા ન માગતી, માત્ર ખિસ્સા ખંચેરવા માટે, ટેક્સ નાખવા માટે, જો નાણાંની ઉઘરાણી કરવા માટે જ હાઈવે બનાવવામાં આવતો હોય અને તે પણ ખાડાવાળો હોય. જો નેશનલ હાઈવે જો ખાડા ટેકડાવાળો હોય તો સામાન્ય રસ્તાઓની હાલત શું હોય? ખાનગી કંપનીઓને હાઈવે ઓથોરિટી દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં મિલીભગતના કારણે અને અધિકારીઓને પદાધિકારીઓની સાંઠગાંઠના કારણે 27 નંબરના હાઈવે જે છે તે હાઈવે પર મસ્ત મોટા ખાડા પણ પડેલા છે, જે તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. બનાસકાંઠાના તમામ સ્થાનિકો અમે સાથે મળી અને મામલતદાર સાહેબને આવેદન પત્ર આપ્યું છે. અમારી ફક્ત એક જ માંગણી છે કે અમને લોકોને, સ્થાનિક લોકો માટે સર્વિસ રોડ પ્રોવાઈડ કરે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે અમારો હક છે. જ્યારે અમે લોકો નવું વાહન ખરીદીએ છીએ ત્યારે રોડ ટેક્સ પે કરીએ છીએ, એટલે સર્વિસ રોડ અમારો હક છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અમને સર્વિસ રોડ પ્રોવાઈડ કરે, અથવા તો જ્યાં સુધી સર્વિસ રોડ ના બને ત્યાં સુધી અમને લોકોને, આખા બનાસકાંઠાના લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરે. સાથે સાથે 12 તારીખે અમે લોકો તમામ સરપંચો સાથે મળી અને કલેક્ટર સાહેબને પણ આવેદન પત્ર આપવાના છીએ. અને જો અમારી આ વાતનું નિરાકરણ 15 ઓગસ્ટ આઝાદીના દિવસ સુધી ના આવે, જ્યારે આપણે 75મો આઝાદીનો દિવસ મનાવીએ છીએ, આઝાદીના અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ, ત્યારે જો આપણે આવા ખાડા ઉપરથી ચાલવાનું થતું હોય તો અમે 15 તારીખ સુધી રાહ જોવાના છીએ. દેશનો આઝાદીનો તહેવાર છે ત્યાં સુધી રાહ જોવાના છીએ. અને જો 15 તારીખ સુધી અમારી વાતનું નિરાકરણ ના આવે તો 16 તારીખે મુડેઠા ખાતે આવેલ ટોલ પ્લાઝા ઉપર અમે લોકો હજારોની સંખ્યામાં ધરણા કરવાના છીએ. મામલતદાર સાહેબશ્રીને આવેદન પત્ર આપેલો છે, રેલી સ્વરૂપે ખેડૂતો આવીને આવેદન પત્ર આપેલું છે. કારણ કે અત્યારે અમારે ટોલ નાકાવાળા લૂંટેરા છે, લોકલ માણસોના પણ ટોલ લે છે, એટલે તાત્કાલિક બંધ કરે. જ્યાં સુધી અમને સર્વિસ રોડ ના આપે બનાસકાંઠાના ખેડૂતો, ત્યાં સુધી બંધ કરે.
અને જો નહીં આપવામાં આવે તો 12 તારીખે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશે અને 16 તારીખે મોડેઠા ટોલ નાકા ઉપર હજારો ખેડૂતો ધરણા કરશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે, કારણ કે અમને જ્યાં સુધી સર્વિસ રોડ નહીં આપે ત્યાં સુધી અમે ધમપાના નથી. મેં સ્વીકારી લીધું છે અને આપની લાગણીઓ માગણીઓ જે રજૂઆતો છે અમે ઉચ્ચ કક્ષાએ જલ્દીમાં જલ્દી પહોંચાડીશું અને તમારી જે રજૂઆત છે એના ઉપર નિયમ અનુસાર કાર્યવાહી થાય એ માટે પ્રયત્ન કરીશું. કોઈ નઈ ઢોલ આપણે મોબાઈલ લેવા નહીં ગયા. डिमांड सिर्फ एक ही है कि हम लोग जब नया व्हीकल खरीदते हैं तो उसके लिए रोड टैक्स पे करते हैं, तो हमको चलने के लिए रोड चाहिए, सर्विस रोड तो या कुछ भी करो आप हमको कुछ. सीधी लड़ाई अरे नेशनल हाईवे थी लड़ाई એક જ વાત કે આ તાલુકાની જનતા જિલ્લાની જનતા